સુરત શહેરના નવા ગામ ડિંડોલી વિસ્તાર લુખા તત્વોનો ગઢ બનતું જાય છે. ગત રવિવારના રોજ 100 રૂપિયાના મોબાઈલ રિચાર્જ માટે મોબાઈલ ધારકે બે સગા ભાઈઓ પર જીવલેણ હુમલો કર્યો હતો. જોકે આ ઘટના બાદ બંને ભાઈઓને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યારે આ ઘટના બાદ મોબાઈલ ધારકની ડિંડોલી પોલીસે ધરપકડ કરી હતી. સુરત શહેરના નવાગામ જ્ઞાન ભારતી સ્કૂલ પાસે રહેતા બે ભાઈઓ અમિત મિશ્રા અને આદિત્ય મિશ્રા બંને સગા ભાઈઓ ઘર નજીક આવેલા રવિવારના રોજ સવારે ₹100 નું મોબાઈલ રિચાર્જ કરાવવા માટે ગયા હતા. જોકે રિચાર્જના પૈસા આપ્યા બાદ પણ રિચાર્જ નહીં થતા બંને ભાઈઓ પરત મોબાઈલના દુકાનમાં ગયા હતા. જોકે થોડીક વાતચીત થયા બાદ માહોલ તંગ બની જતા બંને ભાઈ ઉપર મોબાઈલના દુકાનમાંથી 4 જણાએ બંને ભાઈઓ ઉપર તલવાર અને લોખંડના રોડ વડે હુમલો કર્યો હતો. જોકે નાનો ભાઈ અમિતને માથાના ભાગે તલવાર લાગતા ગંભીર ઈજા થતા અમિત મિશ્રાને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. મિશ્રાદિત્યમય નામે છોટે ભાઈ કા અમિત મિશ્રા હે. મોબાઈલ એક પતંજલિ મોબાઈલ સ્ટોર થા વહાં પે રિચાર્જ કરવાને કે લે ગયે થે તો રિચાર્જ હુઆ નહીં તો હમ લોગ બોલા રિચાર્જ વિચાર્જ દિખાઓ તો ઉસને સલિયા સે મેરે ભાઈ કો મુજે બહોત મારા વો રિચાર્જ હુઆ નહીં થા એક્ચુઅલી હમ લોગ બોલે થે હમકો મોબાઈલ મેં દિખાઓ કે રિચાર્જ આપને કિયા હૈ તો ઉસકા મેસેજ આતા હોગા યા કમ્પ્યુટર મેં સીસીટીવી થા ઉસકે પાસ મેં તો સીસીટીવી દિખાને સે મના કર રહા થા ફિર એસે બાત બાત મેં ઉસને વહાં પે 4 આદમી બેઠા કે રખા થા ઉસને તો 4 આદમી ને હમ લોગ કો બહોત મારા સલિયા કે ઘા કિયા. ઘટના નવાગામ કી હૈ, નવાગામ મેં એક પતંજલિ મોબાઈલ સ્ટોર હૈ વહાં પે 100 રૂપિયે કા સીસીટીવી કેમેરા થા વહાં પે પર વો દિખાને સે મના કર રહા થા બોલા કે હમારી એલસીડી ખરાબ હૈ. હમને કહા કે હમકો દિખાઈએ આપ ઓર બાદને કહા કે આપ મોબાઈલ મેં હમકો ચલો ઉસમે મત દિખાઓ મોબાઈલ મેં દિખા દો આપ મોબાઈલ મેં આઉટ ગોઈંગ રિસીવિંગ કા મેસેજ આતા હી હૈ લેકિન વો દિખાને સે મના કર રહા થા બાદમે ઉસને મારના ચાલુ કર દિયા. હમને હમને ઉસકા અપોઝ કિયા ઉસને સલિયા સે મેરે ભાઈ કો બહોત મારા સિર પે ચોટ લગી હૈ ઉસકો બહોત ખુના 60 ટાકે આયા હૈ સિવિલ મેં ભરતી હૈ. નામ ઉનકા શાયદ તક એસા પિન્ટુ શુક્લા કોઈ હૈ, પિન્ટુ શુક્લા ઓર પતંજલિ મોબાઈલ સ્ટોર કા નામ હૈ બિલિયા નગર મેં હૈ. કિતને લોગ થે અંદર? 4 લોગ થે. 4 લોગ અંદર? હા. ઓર આપ લોગ કિતને લોગ? હમ લોગ 2 લોગ 2 ભાઈ હમ લોગ થે. જીયા હાલ બન્ને ભાઈઓ સારવાર હેઠળ છે અને આ સમગ્ર મામલે ડિંડોલી પોલીસ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત.